એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછાય છે કે ભાઈ તમને એક પાય ચાર્ટ આપેલો હોય, કોઈ ડેટા આપેલો હોય, કોઈ ચાર્ટ આપેલો હોય કે કોઈ સ્તંભ આલેખ આપેલો હોય, તો એના ઉપરથી તમારે 80 શબ્દોની અંદર એક પેરેગ્રાફ તૈયાર કરવાનો હોય છે. તો આજે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે મિત્રો, સાવ સરળ છે. જો કદાચ તમારી પાસે થોડું ઘણું નોલેજ હોય અથવા તો તમે આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આની અંદર કરવાનું કંઈ નથી, સિમ્પલ વસ્તુ છે. તમારે ખાલી 80 શબ્દ લખવાના છે અને ઇંગ્લિશની અંદર તમે આરામથી 5 માંથી 5 માર્ક્સ મેળવી લેશો, એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના. તો અહીંયા મેં તમને કેટલાક નમૂના, કેટલાક ડેમો, કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે ભાઈ કેવી રીતે આપણે એક એક્ઝામ્પલ જે છે એ સમજી અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરીએ અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ. તો એના માટે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે તમારા મિત્રોને જે છે એ શેર કરજો, એટલે એને પણ થોડો ફાયદો થઈ જાય. તો જોઈએ સૌથી પહેલાં આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર વિથ એક્ઝામ્પલ. તો આપણે જોઈએ પ્રશ્ન. તો ક્વેશ્ચન નંબર 63ની અંદર તમને સૂચના આપેલી છે કે સ્ટડી ધ ફોલોવિંગ ડેટા એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. એટલે કે તમને એક સૂચના આપેલી છે સેક્શન ઈ, વિભાગ ઈની અંદર 63 નંબરના પ્રશ્નમાં, કે આપેલો જે ડેટા છે એનો અભ્યાસ કરો અને એ ડેટા કેવા શું માગે છે એનું તમારે ડિસ્ક્રિપ્શન, એટલે કે એનું વર્ણન છે એ 80 શબ્દોની અંદર કરવાનું છે. આવી એક સૂચના આપેલી હશે અને આ પ્રશ્ન મિત્રો સાવ સરળ છે. મેં તમને જેમ ઉપર સૂચના આપી એવી રીતે 5 માર્ક્સ તમારે રોકડા લેવાના છે આમાંથી, અને માત્ર લખવાનું છે કેટલું, તો કે 80 શબ્દ. હવે 80 શબ્દ તમે આ ચિત્ર જોશો ને તો એ આરામથી છે એ તમે લખી શકશો, પણ આપણા પાસે થોડુંક ગ્રામરનું નોલેજ જોશે. કેમ કે એના માટે એક સેન્ટેન્સ કેવી રીતે સ્ટ્રક્ચર થાય, એક વાક્ય કેવી રીતે બને એ જો આપણને સારી રીતે ખબર હશે તો આપણે આજે 5 માર્ક્સ છે એને આરામથી રોકડા મેળવી શકશું. તો અહીંયા મેં તમને થોડાક એક્ઝામ્પલ, થોડાક ડેમો આપેલા છે કે ભાઈ કેવી રીતે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર કેવી રીતે આપણે કોઈ ચિત્ર ઉપરથી થોડીક માહિતી લખી અને આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ. તો અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. હવે આ ચિત્ર જોવો એટલે તમારી જે એનાલિસિસ પાવર છે થોડોક વધારે હોવો જોઈએ. તમે ચિત્ર જોવો ને તો તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ ચિત્રની અંદર, આ ડેટાની અંદર આ વસ્તુ કહેવા માગે છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, અહીંયા જે તમે ચિત્ર જોશો ને તો અહીંયા લખેલું છે કે ભાઈ કોન્ટ્રીબ્યુશન ટુ ગ્લોબલ વોર્મિંગ બાય હ્યુમન એક્ટિવિટીઝ. એટલે કે ભાઈ જે ગ્લોબલ વોર્મિંગની અસરો અથવા તો જે ગ્લોબલ વોર્મિંગની અંદર આપણી માનવીની એક્ટિવિટી, માનવીની જે પ્રવૃત્તિઓ છે એ ભાગ ભજવે છે એને અહીંયા એક પર્સન્ટેજ વાઇઝ એક પાય ચાર્ટ તમને આપેલો છે. તો આ એનું ગ્લોબલ વોર્મિંગ વિશે છે. તો આના વિશે આપણે ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરવાની છે, આના વિશે જે છે આપણે ચિત્ર જોઈને લખવાનું છે. હવે આમાં સિમ્પલ વસ્તુ છે, જેમ કે જો અહીંયા આપેલું છે કે ભાઈ એગ્રીકલ્ચર છે એ 13% રોકે છે, ત્યારબાદ અહીંયા આપેલું છે ભાઈ ડિફોરેસ્ટેશન એટલે કે ભાઈ જંગલનો આપણે જે વિનાશ કરીએ છીએ એ 14% જેટલું, એટલે કે ભાઈ 14%. એના પછી અહીંયા આપેલું છે કે ભાઈ બર્નિંગ ફોસલ, તો ભાઈ જે કહી શકાય કે જીવાશ્મ છે એ સૌથી વધારે રોકે છે. ત્યારબાદ અહીંયા આપેલું છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ 24% જેટલું. તો આ જે વસ્તુ છે એને આપણે સેન્ટેન્સ વાઇઝ અથવા તો એક પેરેગ્રાફની અંદર તમારે લખવાનું છે. અહીંયા તમને કદાચ જો તમે સેન્ટેન્સ વાઇઝ લખ્યું હોય ને તો એક્ઝામની અંદર તમારે એને પેરેગ્રાફની અંદર કન્વર્ટ કરી દેવાનું છે. જેમ કે જો અહીંયા આપેલું છે, સૌથી પહેલું વાક્ય તો આપણું એ જ બની જાય કે ભાઈ આ ડેટા છે શેનો, કેવા શું માગે છે. જેમ કે જો અહીંયા આપેલું છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ ઇઝ અ બર્નિંગ ઇશ્યુ ઓલ ઓવર ધ વર્લ્ડ ટુડે, એટલે એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ આ જે ડેટા છે એ ગ્લોબલ વોર્મિંગનો છે. અહીંયા આપેલું છે કે ભાઈ આજના સમયની અંદર ગ્લોબલ વોર્મિંગ છે એક બર્નિંગ ઇશ્યુ, સળગતો પ્રશ્ન છે પૂરી દુનિયા માટે. તો આવી રીતે તમે તમારું જે સેન્ટેન્સ છે એ પહેલું બનાવી નાખો, અથવા તો તમે એમ પણ લખી શકો કે ધીસ ડેટા ઇઝ શો ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ, અથવા તો જો અહીંયા તમને જેવી રીતે આપેલું છે કે ભાઈ ધીસ ડેટા ઇઝ શો કોન્ટ્રીબ્યુશન ટુ ગ્લોબલ વોર્મિંગ બાય હ્યુમન એક્ટિવિટીઝ, આવી રીતે લખી શકો. એના પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા બીજું વાક્ય એવું બનાવેલું છે કે ભાઈ હ્યુમન એક્ટિવિટીઝ કોન્ટ્રીબ્યુટ અ લોટ ટુ ગ્લોબલ વોર્મિંગ ઇન મેની વેઝ, એટલે કે ભાઈ જે માનવીની પ્રવૃત્તિઓ છે એ ઘણી બધી રીતે ગ્લોબલ વોર્મિંગ ઉપર અસર કરે છે. એના પછી જે અહીંયા આપેલું છે એ તમને પર્સન્ટેજ વાઇઝ તમને જેટલું આપેલું છે, જો અહીંયા ચાલુ કર્યું છે 49%થી, એટલે કે સૌથી વધુ પછી એનાથી ઓછું, એવી રીતે તમે તમારી રીતે ક્રમની અંદર લખવું કે વોટ એવર કોઈ પણ રીતે. જેમ કે જો અહીંયા આપેલું છે ધ મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન કમ્સ ફ્રોમ
બર્નિંગ ફોસિલ, ઇટ ઇઝ 49% એન્ડ સિરિયસ થ્રેટ. એટલે કે ભાઈ સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન, સૌથી વધારે યોગદાન, સૌથી વધારે જો કોઈ ગ્લોબલ વોર્મિંગ થતું હોય તો એ શેનાથી થાય છે? તો કે ભાઈ બર્નિંગ ફોસિલ, જે જીવાશ્મો છે એના બળવાથી અથવા તો એનાથી થાય છે. અને આ એક સિરિયસ મુદ્દો છે એવું કહેવા માગે છે. એના પછી બીજો મુદ્દો આપણે લખી શકીએ કે ભાઈ ઇન્ડસ્ટ્રી, એમાંથી 24% જેટલું કહી શકાય કે ભાઈ કોન્ટ્રીબ્યુટ યોગદાન આવે છે. એના પછી એગ્રીકલ્ચર કોન્ટ્રીબ્યુટ્સ લેસ 30% ઇન કમ્પેરિઝન વિથ અધર. એટલે કે ભાઈ એગ્રીકલ્ચર જે છે એનું અહીંયા તમને આપેલું છે કે ભાઈ 13% છે, પણ બીજા કરતાં એ 30% જે કહી શકાય કે ઓછું દર્શાવે છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો વી હેવ ડન અ ગ્રેટ હાર્મ બાય કટિંગ ડાઉન ફોરેસ્ટ એઝ ધ ડિફોરેસ્ટેશન ક્લેમ 14% ઓફ ધ વુલ ટાવર ગ્લોબલ વોર્મિંગ. એટલે કે ભાઈ જે આપણે ડિફોરેસ્ટેશન જંગલનો વિનાશ કરીએ છીએ એ 14% જેટલું જે કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગની અંદર યોગદાન આપે છે. તો આવી રીતે તમે તમારી ભાષાની અંદર તમારા શબ્દો ઉમેરી અને એક કહી શકાય કે સ્ટ્રક્ચર વેમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે એ લખી શકો છો. તો આઈ હોપ મિત્રો કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.